ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ જ્ઞાનમંજરી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ગણિતના વિષયમાં પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો સ્વાપોથીમાં શરૂ કરીશું તો તમે બધા તમારી સ્વાપોથી ખોલીને તૈયાર રાખો આ અગાઉના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકનું પ્રકરણ પાંચની સમજૂતી પૂરી કરી હતી આજે હવે આપણે સ્વાપોથીમાં પ્રકરણ પાંચ શરૂ કરીશું તો સ્વાપોથીમાં પેજ નંબર સત્તાવન પ્રકરણ પાંચ દુનિયા જોવાનો રસ્તો તમારી સ્વાપોથીમાં પેજ નંબર સત્તાવનમાં પ્રશ્ન પેલો ખોલીને તૈયાર રાખો તો જુઓ પ્રશ્ન પેલો છે નીચેની વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે તેને યોગ્ય રીતે જોડો અહીં આપણને વસ્તુઓ આપેલી છે અને અહીં બાજુએથી જોતા નહીં ઉપરથી જોતા બતાવેલું છે તેને આપણે કેવી રીતે સરખી દેખાશે તે આપણે યોગ્ય રીતે જોડવાની છે બાજુએથી જોતા અને ઉપરથી જોતા આ જે વસ્તુ છે તેને અહીં બાજુએથી આપી છે તો ઉપરથી જોતા કેવી દેખાશે તે આપણે જોવાનું છે તો જુઓ આ અહીં છ આકૃતિ આપેલી છે છ વસ્તુ આપેલી છે તો જુઓ આ જે પહેલી વસ્તુ છે તે આ ગ છે તેની સાથે ઉપરથી જોઈએ તો આવી દેખાશે આ જે વસ્તુ છે તે ઉપરથી જોઈએ તો આ ગ છે તેની સાથે તેના જેવી દેખાશે એટલે આપણે એને અહીં છોડી દઈશું ત્યારબાદ આ બીજું બીજી જે વસ્તુ છે તે અહીં ઉપરથી જોઈએ તો ક ની સાથે ક જેવી દેખાશે એટલે આપણે ક ની સાથે જોડી દઈશું ત્યારબાદ આ ત્રીજી વસ્તુ છે તે બાજુએથી જોતા આવી દેખાય છે પણ ઉપરથી જોતા આવી દેખાશે એટલે આપણે તેને આ ખ સાથે જોડી દઈશું હવે જુઓ આ જે ચોથી વસ્તુ છે તે બેટ જે છે તે ઉપરથી જોતા અને બાજુથી જોતા કેવું દેખાશે તે આપણે જોડવાનું છે તો જુઓ બાજુએથી જોતા આવું દેખાય છે અને ઉપરથી જોતા તે આવું છ જે લખેલું છે તેવું દેખાશે તો આ ચોથું છે તેને આ છ સાથે જોડી દઈશું ઘ સાથે જોડી દઈશું ત્યારબાદ આ છઠ્ઠું છે ચિત્ર કે વસ્તુ જે છે છઠ્ઠી તે બાજુએથી જોતા આવી દેખાય છે અને ઉપરથી જોતા આવી દેખાશે તો આ છઠ્ઠું ચિત્ર છે છઠ્ઠી વસ્તુ છે તેને આ ચકલીના ચ સાથે જોડી તમે પણ તમારી સ્વાપોથીમાં દીધું હશે હવે જુઓ આ પ્રશ્ન બીજો છે નીચેની વસ્તુ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરવાનું છે તો જુઓ બાળમિત્રો મિત્રો ચમચી પેન્સિલ નાસ્તાનો ડબ્બો ટેબલ અને પલંગ અને ઉપરથી જોતા કેવું દેખાય ત્રીજાની સૂચના હું વાંચું છું તમે તમારી સ્વાપુથી વાંચતા જજો સમજતા જજો અને સાથે લખતા પણ જજો તો જુઓ પ્રશ્ન ત્રીજો છે એક વર્ગ ઉપરથી જોતાં નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડ ની જે ભાગ છે તેના ખાલી ખાનામાં આપણે વર્ગખંડ ની વસ્તુના નામ લખવાના છે તો જુઓ બાળ મિત્રો અહીંથી આપણે શરૂ કરીએ તો આ જે છે તે બ્લેકબોર્ડ છે તો અહીં લખીશું બ્લેકબોર્ડ તમે સાથે લખવાનું ન ભૂલતા હો બાળ મિત્રો સાથે સાથે લખતા જજો અહી લખવાનું છે બ્લેકબોર્ડ ત્યારબાદ આ જે ચિત્ર છે તે ટેબલ નું છે તો અહી લખીશું ટેબલ ત્યારબાદ અહી જે તીરની નિશાની કરેલી છે ત્યાં લખીશું અહી બારી છે આ જે તીર નું નિશાન છે ત્યાં અહી ચોરસમાં લખીશું બારી અહી પણ આપણે લખીશું બારી ત્યારબાદ અહીં નીચે પણ લખીશું બારી અને આ જે છે ત્યાં આ જે છે તે બારણું છે તો અહીં લખીશું બારણું તો જુઓ ફરીથી બોલું છું અહીં લખવાનું છે બ્લેકબોર્ડ ત્યારબાદ ટેબલ અહીં છે બારણું અહીં બારી અહીંયા પણ બારી અને અહીં પણ બારી આ રીતે વર્કરૂમની વસ્તુના નામ આપણે લખી નાખવાના છે હવે આપણો પ્રશ્ન ચોથો નીચેના ચિત્રોમાં વસ્તુ એક છેડેથી જોતા પોળી અને મોટી દેખાય છે જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી અને નાની દેખાય છે તો તેનું કારણ શું એટલે કે આપણને કેમ પૂછ્યું છે તો જુઓ બાળ મિત્રો અહીં બે ચિત્ર આપેલા છે તેમાં અહીંથી જોઈએ તો તે પોળું દેખાય છે અને અહીંથી જોઈએ તો તે સાંકડું દેખાય છે આ ચિત્રમાં પણ એવું જ છે અહીં મીણબત્તી જે આપેલી છે તે અહીંથી પોળી દેખાય છે અને અહીંથી સાંકડી દેખાય છે તો જુઓ બાળ મિત્રો કારણ કે વસ્તુનો જે છેડો આપણી નજીક હોય તે આપણને પોળો દેખાય અને જે છેડો દૂર હોય તે આપણને સાંકળો દેખાય તો આપણે અહીં જવાબમાં લખીશું કે કારણ કે વસ્તુનો જે છેડો આપણી નજીક હોય તે પોળો અને મોટો દેખાય છે અને જે છેડો દૂર હોય તે સાંકળો અને નાનો દેખાય છે તો તમે પણ આ રીતે તમારી સ્વાપોથીમાં લખી નાખજો હવે આપણો પ્રશ્ન છે યોગાસન કરતી છોકરીના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો અહીં યોગાસન કરતી છોકરી બતાવેલી છે અને આપણને અ બ ક ને ચિત્ર આપેલા છે તેમાં આ ચિત્રને બંધ બેસતું ચિત્ર કયું છે તે આપણે જોડવાનું છે તો જુઓ આ જે ચિત્ર છે આ ઉપરથી લીધેલું ચિત્ર છે અને આ ચાર ચિત્રમાં તેની સાથે બંધ બેસતું ચિત્ર કયું છે તે આપણે જોડવાનું છે તો આપણે અહીં જોડીશું નહીં પણ આ અ જે ચિત્ર છે તે આ ચિત્રને બંધ બેસતું છે તો અહીં તમે સાચું કરી નાખો આ જે ઉપરથી લીધેલું ચિત્ર છે તેને બંધ બેસતું આ ચિત્ર છે તો અહીં ઓ ની સામે તમે સાચું કરી નાખો હવે આપણો પ્રશ્ન છઠ્ઠો જોઈએ તો જુઓ નીચે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે અહીં ત્રણ ચિત્ર આપેલા છે તેમાં કયા ચિત્રમાં બધા વાટકા ઊંધા છે ત્યાં આપણે સાચું કરવાનું છે તો જુઓ આ પેલું ચિત્ર છે તેમાં અહીં ત્રણ વાટકા આપેલા છે પણ બધા વાટકા ઊંધા છે નહીં આ બીજા બીજું જે ચિત્ર છે તેમાં ત્રણ વાટકા આપેલા છે અને તે ત્રણે ત્રણ ઊંધા છે તો તેની જે આપણે અહિયાં સાચું કરીશું આ ત્રીજું ચિત્ર પણ તેમાં પણ વાટકા ઊંધા છે નહીં એટલે આપણને કીધું કે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે તો આ બીજું જે ચિત્ર છે તેમાં બધા વાટકા ઊંધા મૂક્યા છે તો અહીં આપણે સાચું કરીશું ત્યારબાદ સાતમો પ્રશ્ન છે તેની સૂચના હું વાંચું છું તમે પણ સાથે સાથે વાંચતા જો નીચેની વસ્તુ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે તેના આધારે જોડી બનાવો અહીં આપણને વસ્તુઓ આપેલી છે તે ઉપરથી અને બાજુથી જોતા કેવી દેખાશે તેના આધારે આપણે જોડી બનાવવાની છે તો જુઓ આ જે વસ્તુ છે આ એક બે ત્રણ અને ચાર તેમાં બે વસ્તુ ઉપરથી અને બે વસ્તુ બાજુએથી કેવી દેખાશે તેની આપણે જોડી બનાવવાની છે તો આ પહેલી વસ્તુ છે તેની જોડી આ ત્રીજી વસ્તુ સાથે થશે એટલે પહેલાંની સામે આપણે ત્રીજું લખીશું તો પેલું જે કરી અને તીર કરીને તમે લખો ત્રીજું અને આ બીજી વસ્તુ છે તે અહીં ચોથી વસ્તુ સાથે જોડી થશે એટલે બીજાને તીર કરીને આપણે લખીશું ચોથું એટલે જોડી બનશે પેલી અને ત્રીજી બીજી અને ચોથી આ રીતે જોડી બની જશે હવે પ્રશ્ન જોઈએ તો જુઓ એક જૂતા એટલે કે બૂટને ને બાજુએથી ઉપરથી સામે જોતા કેવું દેખાશે અહીં દોરવાનું છે તો જુઓ અહીં બૂટનું નું ચિત્ર આપેલું છે તે ઉપરથી જોતા આવું દેખાય છે આ ઉપરથી જોતા બૂટ આવું દેખાય છે અને બાજુએથી જોતા અને સામેથી જોતા કેવું દેખાશે તે આપણે દોરવાનું છે તો આ બે બાજુએથી જોતા અને સામેથી જોતા તમે જાતે દોરી લેજો હવે આપણે પ્રશ્ન નવમો જોઈએ તો નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં જે ચિત્ર આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે અહીં જો મીઠાઈની દુકાન છે અહીં ગપ્પુનું ઘર છે અને એ બી સી અને ડી એવા નામ આપેલા છે તો જુઓ આપણને પહેલો સવાલ છે કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે હવે જુઓ અહીં મીઠાઈની દુકાન છે અને કયો દરવાજો મીઠાઈની દુકાનથી સૌથી નજીક છે તો આ એ દરવાજો છે તે મીઠાઈની દુકાનથી નજીક છે તો આપણે જવાબમાં લખીશું દરવાજો એ તમે પણ તમારી સ્વાપોથીમાં સાથે લખવાનું ન ભૂલતા સાથે સાથે લખતા જજો હવે બીજો સવાલ છે કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે તો ચિત્રમાં જોઈએ તો ગપ્પુના ઘરથી સૌથી નજીકનો દરવાજો સી છે એટલે જવાબમાં લખીશું દરવાજો સી ત્યારબાદ ત્રીજો સવાલ છે જો તમે દરવાજા બી થી પ્રવેશ કરો તો પાટલી તમારી

સામે સાચું કરી અને જવાબમાં લખો કરો દુકાન તમારી કઈ બાજુ હશે તો તમે દરવાજા એ થી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી જમણી બાજુ હશે તો જવાબ આવશે જમણી અહીં બોની નીચે સાચું કરી જવાબમાં લખો જમણી ત્યારબાદ સાતમો સવાલ છે જો તમે દરવાજા ડી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે તો જુઓ અહીં આપેલું છે કે બાસ્કેટબોલ કોર્ટ ચીચુઓ કે સીસો ફૂલોની ક્યારી અને ગપ્પોનું ઘર તો જો તમે દરવાજા ડી થી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક ફૂલોની ક્યારી હશે તો ફૂલોની ક્યારી નીચે અહીં સાચું કરી જવાબમાં લખો ફૂલોની ક્યારે હવે પ્રશ્ન દસ છે નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં એક નકશો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે અહીં છે નરેનનું ઘર ત્યારબાદ અહીં છે પાર્ક અહીં છે પૂલ અહીં છે દૂધની દુકાન અને અહીંયા છે નેહાનું ઘર હવે આજે નકશો આપેલો છે તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે તો જે બે પ્રશ્નના જવાબ છે તે તમે જાતે લખી નાખજો હવે પ્રશ્ન અગિયારમો નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં આપણને ચિત્ર આપેલું છે તેના આધારે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે તો જુઓ આપણને અહીં કાઉન્સમાં એક નોંધ આપેલી છે સામસામેની બે બાજુના માપનો સરવાળો સાત થાય અહીં જે અંકો આપેલા છે તેમાં સામસામેની બાજુના અંકનો સરવાળો સાત થાય છે તો જુઓ આપણે અહીં પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખીશું પેલો પ્રશ્ન છે આ બોક્સ જેવી વસ્તુ શું છે અહીં આપણને એક બોક્સ આપેલું છે બોક્સ એટલે આ જે અંકો લખેલા છે તેને બોક્સ કીધેલું છે

તો જવાબ આવશે પાસો તમે સાથે લખવાનું ન ભૂલતા અહીં પેલાના જવાબમાં લખો પાસો ત્યારબાદ આ બીજો સવાલ છે બોક્સમાં સામેની બાજુનો કયો અંક હશે એટલે આ જે બોક્સ આપેલું છે તેમાં પાંચની સામેની બાજુ કયો અંક હશે તો જુઓ બાળ મિત્રો અહીં આપણને પાંચ આપેલા છે અને કીધેલું છે કે અહીં સામેની બાજુનો અંક કયો હશે તો વિચારો જોઈએ સામેની બાજુનો અંક કયો હશે સામેની બાજુનો અંક બે હશે તો અહીં આપણે લખીશું બે તો આ બીજો સવાલ છે કે બોક્સમાં સવાલની સામેની બાજુનો તો બોક્સમાં પાંચની સામેની બાજુ આ બે અંક હશે તો અહીં લખીશું બે ત્યારબાદ ત્રીજો સવાલ છે બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે તો જુઓ આજે બોક્સ આપેલું છે તેમાં સૌથી નીચે કયો અંક બે અંક લખેલા છે બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે તો બોક્સમાં સૌથી નીચે છ અંક છે તો અહીં લખશું છ ગળે છ ત્યારબાદ ચોથો સવાલ છે જો ગીબલી કીડી ફરીથી એકવાર પાંચ થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય તો જુઓ બાળ મિત્રો અહીં ચિત્ર બતાવેલું છે તેનું નામ ગીબલી છે આ જે કીડી છે તેનું નામ ગીબલી છે તો જુઓ આપણે કીધું કે જો ગીબલી કીડી ફરીથી એકવાર પાંચ થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય હવે આ પાંચથી એની ડાબી બાજુ વળવાનું છે તો તેને કયો અંક દેખાય તો તેને એક દેખાશે તો જવાબમાં લખીશું તો આ કીડી છે તે એકવાર ડાબી બાજુથી ફરીથી એકવાર ડાબી બાજુ વળશે તો તેને આ એક અંક દેખાશે તો જવાબ લખીશું એક હવે આપણે પાંચમો સવાલ જોઈએ તો જુઓ આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે હવે જુઓ આપણને એમ કીધું છે કે આ પાસારૂપી બોક્સ છે તેને ખોલે તો તે કેવું દેખાશે અહીં આપણને વિકલ્પ આપેલા છે કે સાચો વિકલ્પ પસંદ કરો આ આજે અવિકલ્પ છે ત્યાં અહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ અંક આપેલા છે આ જે બ વિકલ્પ છે તેમાં અહીં એક ત્રણ પાંચ ચાર અહીં છ ને અહીં બે વિકલ્પ આપેલા છે હવે આ ત્રીજું ક જે છે તેમાં અહીં એક અહીં બે ચાર છ પાંચ અને ત્રણ આપેલા છે તે અહીં ક વિકલ્પ આપેલો છે ત્યારબાદ ડ વિકલ્પમાં અહીં એક બે ત્રણ અહીં પાંચ છ અને ચાર આ રીતે વિકલ્પ આપેલા છે તો આપણને કીધેલું છે કે જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે હવે તમે વિચારો જોઈએ કે આ પાસો છે તેને ખોલે તો તે કેવું દેખાશે તો સાચો વિકલ્પ કયો આવશે વિચારવો જોઈએ સાચો વિકલ્પ આ અ આવશે કારણ કે જુઓ અહીં જે પાસો છે તેમાં અહીં એક અહીં બે અહીં ત્રણ ત્રણની સામે હી ચાર પાંચ અને છ વિકલ્પ છ અંક આપેલા છે તો આજે અ વિકલ્પ છે તે સાચો છે તો અહીં આપણે સાચો કરીશું ફરીથી સવાલ વાંચું છું કે જો આ પાસા રૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે તો આ જે પાસો છે તેને ખોલી નાખે તો તે આ અ જે વિકલ્પ છે તેવો દેખાશે જવાબ આવશે આ એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આ જે પાસો છે તેને ખોલે તો આવો દેખાશે તો ઓ ની નીચે સાચું કરીશું તો જુઓ બાળ મિત્રો આ સાથે આ પ્રકરણ આપણું અહીં પૂરું થઈ ગયું સાથે સાથે આ લેક્ચર પણ આપણો અહીં પૂરો કરીશું તો તમને બધાને આ આવડી ગયું હશે અને આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું આવજો இத்துடன் <laughs>